છો એવું આજ પેલું રે એ જંગલ આજ બોલ ભરવા कल कल वेदी गंगा रे यमना करे Go. नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। गंगा जलाय शिव गंगा जलाय हर हर भोले गंगा जलाय। नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। આજે પંચી ના બાદ છે બાફક આજે હળક ઢળક હળક ઢળક હળક ઢળક થઈ કેમ જીવે છે હે ભગવાન તો જ દેવનો દુશ્મન કોણ જાગો ગજેન્દ્ર નિંદ્રા સટ લઈ રહ્યો છે આ બેઠો અમે હાઈનો લાડવાન થેપલાન ગાઠિયાન ખાઈને હો જેને ખબર નહી હોય કે દેવરાજ ઇન્દ્ર અરે દેવરાજ ઇન્દ્ર એટલે દેવોનો રાજા કહેવાય અરે દેવાધિપતિ ઇન્દ્ર કહેવાય મને આજ એવું દેખાઈ રહ્યું છે કે આજ પાતાલોકમાં કોક દાનવ આજ તપસ્યા કરી અને આજ મારું ઇન્દ્રસન છીનવા માંગે છે આજ પાતાલોકમાં તપસ કરું आज पातालोकમાં तो कोई देखाई नहीं રહ્યું अरे नक्की आज को देव अरे देव आज મારું ઇન્દ્રસન છીનવા માંગે છે પણ હે દેવ आज હું દેવોનો રાજા અરે દેવાધિપતિ ઇન્દ્ર કહેવાય તો લઈ આજ આકાશ માર્ગે તપાસ કરી અને જે કોઈ દેવ હોય એનું ધરતી પર તક જુદા કરું। આજ કદાપી દેવનો દુશ્મન હોતો નથી નક્કી આજ કોક કાળા માથાનો માનવી જોઈ શકે તો લઈ આજ મૃત્યુ લોકમાં તપાસ કરી અને જે કોઈ હોય ધરતી મસ્તક જુદા કરું। આજ મને શું દેખાઈ રહ્યું છે ગજ આજ અગોર વન છે એમાં આજે કાળા માથાનો માનવી એ તપસ્યા કરી અને મારું ઇન્દ્રસન છીનવા માંગે છે। એ વાત સાચી વાહ ભગવાન વાહ આજ કાળા માથાના માનવીને ખબર નહી હોય કે દેવરાજ ઇન્દ્ર એટલે કોણ છે એને ક્યાંથી ખબર હોય અમે હાઈનો મારા ઘરનો નિંદર જ કરતો તો काला माथा मानवी तपस्वी आज तारी तपस्या बंद कर दे नगर मारा वज्र ना एक तारा धरती पर जुदा करीश मारा वस्त्र ना આજ આજ આટલું સમજાવું છું પણ સમજતો નહીં તો લઈ આજ મારા વજ્રને એક જ પ્રાર્થીન ધરતી પાસે જુદા કરું આજ મારું વજ્ર કેમ પાછું આવી રહ્યું છે નક્કી નક્કી આ માનવી કાઈ માયાજાળ કરી રહ્યો છે ના ના ભગવાન તમારું વસ્ત્રમાં લીંબુ ગયા નથી 5 વર્ષ થયા તપસ્વી આજ હજી તને સમજાવું છું કારણ કે ઇન્દ્ર સામે કોઈ માયા ચાલતી નથી માટે આજ તારી તપસ્યા છોડી જે રસ્તે આવ્યો એ રસ્તે રવાના થા હાલે ભાઈ ખોખરી ભેગો થાને હું ડાઈટું હે આજ અને આટલું સમજાવતા આજ સમજતો નથી તો લઈ આજ મારા બીજા વજ્રના પ્રહારથી એના ધરતી મસ્તક જુદા કરું આજ એક નહીં પણ આજ બબ્બે વજ્રના પ્રહાર કરતા આજ મારું વજ્ર પાછું આવી રહ્યું છે માઠી બેઠી બાપુ પણ જેદી દેવ સભા ભરાણી તેદી બ્રહ્મદેવ કીધું તું જય ઇન્દ્રદેવ જેદી જેદી તમારી માથે વિપદાન પડે અને મને સમજો હું પલ ભરમાં આવી અને આજ તમારું દુખ માંગીશ આજ 6:30 વાગે ભરાણી થી ચણા ઉપર જેમ આવે એમ છૂટી પડ્યા તો લઈ આજ બ્રહ્મદેવને બોલાવું અજા ઇન્દ્રદેવ બોલાવ બ્રહ્મદેવ આજો રે આજો તમવન બોદર આજો તમવન બોદર ઇન્દ્રદેવ બોલાવ બ્રહ્મદેવ આજો રે ઇન્દ્રદેવ બોલાવો બ્રહ્મદેવ આવો જોરે ઇન્દ્રદેવ બોલાવો બ્રહ્મદેવ આયા રે આયા તપોવન મોજાર ઇન્દ્રદેવ બોલાવે બ્રહ્મદેવ આયા રે ઓ બ્રહ્મદેવ આ સતી જીવનદાસ અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે પેલા બ્રહ્મદેવને ઇન્દ્રદેવના પ્રણામ અરે બ્રહ્મદેવ આપ જાણો છો છતાં મારા મુખે સાંભળો માંગો છો હા તમારા મુખે તો સાંભળો બ્રહ્મદેવ આજે કગોરવનમાં એક મહાદેવનું મંદિર છે એમાં આજે એક કાળા માથાનો માનવી આ તપસ્યા કરી અને મારું ઇન્દ્રસન જોડાવી રહ્યો છે કા તો મારું ઇન્દ્રસન ડોલતું બંધ કરો કા તો મને આજ્ઞા આપો કે ધરતીનું મસ્તક જુદા કરું જેમ તમારું ઇન્દ્રસન ડોલે છે તેમ અમારું બ્રહ્મપુરી પણ ડોલે છે તો હું આમાં કાઈ જાણતો નથી મારાથી મોટા હા બ્રહ્મદેવ આજ તમારાથી પણ મોટા વિષ્ણુદેવ છે તો માટે આજ વિષ્ણુદેવનું સંબોધન કરો આજે બ્રહ્માદેવ બોલાવે વિષ્ણુદેવ આવજો રે વિષ્ણુદેવ આવો તપોવન બોદર આવો તપોવન બોદર ભગવતો વિષ્ણુદેવ આવજો રે દેવ અત્યારે અમને બોલાવવાનું કારણ અરે ઇન્દ્રદેવ બોલાવે હે વૈકુંઠનાથ વિષ્ણુદેવને ઇન્દ્રદેવના પ્રણામ પ્રણામ વિષ્ણુદેવ આપ જાણો છો છતાં આજ મારા મુખે સાંભળવા માંગો છો